નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. પરાજય વિજયનું પ્રથમ પ્રગતિયું છે. જો ખરા મનથી પ્રયત્ન કરવા છતાં તમે સફળ ન થાઓ તો કોઈ વાંધો નથી. જો વિજયના માર્ગ આગળ વધતા પરાજય મળે તો તે ખરાબ બાબત નથી. પ્રત્યક્ષ પરાજયથી વિજયની દિશામાં આગળ વધાય છે. તે ઉચ્ચતર ધ્યેયનું પ્રથમ પગથિયું છે. આપણો દરેક પરાજય એ સ્પષ્ટ કરે છે કે અમુક બાબતમાં આપણે પાછળ છીએ અથવા કોઈ વિશિષ્ટ સાધન તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી. જ્યાં આપણી નિર્બળતા છે, જ્યાં મનોવૃત્તિ વિખરાયેલી છે, જ્યાં વિચાર અને ક્રિયા એકબીજાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, જ્યાં દુઃખ કલેશ શોખ મોહ પરસ્પર વિરોધી ઈચ્છાઓ આપણને ચંચળ બનાવીને એકાગ્ર થવા દેતા નથી, એ તરફ પરાજય આપણું ધ્યાન ખેંચે છે. પ્રત્યેક પરાજય આપણને કંઈક ને કંઈક શીખડાવી જાય છે. મિથ્યા કલ્પનાઓને દૂર કરીને આપણને સબળ બનાવે છે. આપણી વેરવિખર વૃત્તિઓને એકાગ્રનું રહસ્ય શીખડાવી જાય છે. અનેક મહાપુરુષો માત્ર એ જ કારણે સફળ થયા હતા કે એમને પરાજયના કડવા સ્વાદ ચાખવો પડ્યો હતો. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1948, પેજ નંબર 1, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. ઋષિ ચિંતનમાં પધારવા બદલ આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે.